આજે આપણે બધા દર્શક મિત્રો અને દૂરદર્શન કેન્દ્ર રાજકોટ એ ધનભાગી છે કે ગઝલના ત્રણ સમર્થ ગાયકો બંદિશકારો આપણે ગુજરાતી તરીકે તેમનું ગૌરવ લઈએ એ તો આપણે ગુજરાતીઓની એક પરંપરા છે, પણ વિશ્વજનો માટે ગૌરવ લે, વિશ્વજનો માટે ગૌરવ લે એવી ત્રણ ગઝલના મહારથી આજે આપણી પાસે છે અને ગઝલ વિશે ગાયકી વિશે આપણે તેમની પાસેથી થોડું જાણીએ. તેમની ઓળખાણું આપીને સમય નહીં બગાડું, કારણ કે તેમનું નામ અને તેમનું કામ જ તેમની ઓળખાણ છે. તો સૌથી પ્રથમ મનરભાઈને હું પ્રશ્ન પૂછું છું કે મનરભાઈ, ગુજરાત સદાય આપનું ઋણી રહેશે. થેન્ક યુ. એક વસ્તુ માટે કે ગઝલને તમે ઘરે ઘરે પહોંચાડી છે, ગઝલને ગાતી કરી છે, ગઝલને રમતી કરી છે, અને ગઝલને જે નથી સંગીત સમજતા એના હોઠ ઉપર પણ તમે એના તરન્નુમ મૂકી દીધી છે. જી. તો આ બધું પ્રાપ્ત થયું એની પાછળની જે આપની મહેનત છે, જે આપની એક દિશા સૂચ છે, એ વિશે થોડું જો માર્ગદર્શન કરશો. આમાં પરમા સાહેબ, દિશા બતાવવા માટે હું ઈશ્વરને પૂરેપૂરી ક્રેડિટ આપીશ, કારણ કે આપણે જીવનમાં દિશા પોતે મેળવી શકતા હોઈએ તો તકલીફો ઊભી ન થાય. પણ ગુજરાતી ગઝલ કેવી રીતે શરૂ કરી, એટલે કે હું કેવી રીતે ગુજરાતી ગઝલ લોકો સુધી પહોંચાડવી જોઈએ, એવું મને જ્યારે મનમાં એક વાત ઊભી થઈ કે 1969માં મેં પોલીડોર એક કંપની ઇન્ડિયામાં સૌથી પહેલાં રેકોર્ડ કંપની આવી, જે HMV સામે રેકોર્ડ કંપની પહેલી હતી હિન્દુસ્તાનમાં. સૌ પહેલાં એટલે કે 69 પહેલાં રેકોર્ડ કંપની એક જ હતી, HMV, અને ત્યાર પછી એક પોલીડોર કંપની આવી એ કોલોબ્રેશનમાં. એ રેકોર્ડ કંપનીમાં મેં કોન્ટ્રાક્ટ સાઇન કરેલ અને ત્યાં મને પૂછવામાં આવ્યું કે તમે પહેલું આલ્બમ શું રેકોર્ડ કરવા માગો છો. એટલે ત્યારે મેં એમને કહેલું કે મારે ગુજરાતી ગઝલ રેકોર્ડ કરવી છે. એટલે એ લોકોને થોડોક વેમ પડેલો કે આ ગુજરાતી ગઝલ ટ્રાન્સલેટેડ ઉર્દુમાંથી તમે ટ્રાન્સલેટ કરીને એને ગુજરાતીમાં. એટલે મેં એમને કહેલું કે નહીં, આ ગુજરાતી ઓરિજિનલ લખાયેલી ગઝલો છે. હવે એ મને કેવી રીતે પ્રેરણા થયેલી, એ મારા એક મિત્ર હતા, બહુ જાણીતા કવિ અને શાયર જનાબ કૈલાસ પંડિત, અનફોર્ચ્યુનેટલી અત્યારે એ નથી, પણ એમની સાથે હું એક કંપનીમાં કામ કરતો હતો એઝ એન એન્જિનિયર. એટલે જ્યારે એમની સાથે અમે લોકો રોજ હળતા મળતા ત્યારે એ કૈલાસ પંડિત પણ ગઝલો લખતા અને એમણે મને એમની ઘણી બધી ગઝલો સંભળાવેલી. એમની સાથે વારંવાર મુંબઈમાં યોજાતા મુશાયરા હું જોવા જતો હતો. એમાં જે શાયરોની રજૂઆતને સાંભળી અને જે લોકોનો એક રિસ્પોન્સ એમને મળતો હતો, એના ઉપરથી મને એમ થયું કે આ જ રચનાઓ એક મુશાયરા સુધી સીમિત છે, પણ જો એને આપણે ગાઈએ તો કદાચ એવી એવું બને કે એ વધારે લોકો સુધી પહોંચી શકે, અને એવું પણ બને કે જે મુશાયરામાં એ લોકોનો રિસ્પોન્સ મળે છે એવો રિસ્પોન્સ આપણને મ્યુઝિકમાં પણ મળી શકે. એટલે મેં આ 69માં પહેલો આનો પ્રયોગ કર્યો અને ત્યારે ગુજરાતી ગઝલો હજી બહુ જ મારા હિસાબે પ્રાઇમરી સ્ટેજમાં હતી, એટલે રિસ્પોન્સ બહુ જ સારો મળ્યો, પણ બહુ એક લિમિટેડ સર્કલમાં. પણ ખરેખરું જેને કહેવાય વેગ મળ્યો, એક ખરેખર રિસ્પોન્સ, એ 86માં મેં પહેલી આગમન કેસેટ બનાવી, ડબલ આલ્બમ પહેલી વાર ગુજરાતી ગઝલનું, ખાલી ગઝલ અને નઝમનું આલ્બમ જે બનાવ્યું, એનો એટલો બધો રિસ્પોન્સ મળ્યો. ત્યાર પછી તો ગુજરાતી ગઝલ આપને ખબર છે કે ક્યાં સુધી પહોંચી છે. કેટલો વજનદાર ભક્તા હતો કૈલાસની, ગઝલમાં મરણને બાદ, મરણને બાદ પણ કૈલાસને બસ રાખજો એમ જ, કફન ઉડાડવાથી લાશની શોભા મરી જશે. ગુજરાતી ગઝલમાં પણ આટલું વજન, બહુ જબરદસ્ત તાકાત છે ગુજરાતી. એક બહુ સરસ વાત કરી મિત્રો, હમણાં અમે વાત કરતા હતા પંકજભાઈ સાથે, ઇન્તખાબ ગઝલ જી, અને એમણે મને બહુ સારી વસ્તુ એમાં એમણે પોતે જણાવી, અને એ વસ્તુ એ બાબત આપણે તેમના મોઢેથી પણ સાંભળી અને આપણે પણ સહભાગી થઈએ કે ગઝલ
ની જે પોએટ્રીનું સિલેક્શન છે એ એઝ અ ગાયક અને સંગીતકાર તરીકે એનું જે ચયન થાય છે એમાં શું શું બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, લોકો સુધી પહોંચાડવી છે ને ગઝલને? તો પંકજભાઈ, જે મેં આપણી સાથે પહેલાં ઇન્ટરવ્યૂ પહેલાં મેં વાત કરી કે શેખ આદમ આબુવાલા મારા પરમ મિત્ર અને ગુજરાતના શાયર, જર્નલિસ્ટ આપણે જે કહીએ છીએ, ખૂબ જ ઉમદા વ્યક્તિ, એક ફરિશ્તા જેવો આદમી. એ શેખ આદમ ભાઈની સાથે બેસીને મને એક જેને કહેવાય કે એક એનલાઇટમેન્ટ થયું, એક મને વસ્તુ મારી સામે આવી કે ગઝલ ગાયકીમાં આપણા અમુક કલાકારો એવી રીતે ગૂંચવાયેલા કે આપણે ખાલી ઉસ્તાદ શાયરોને જ ગાઈએ અને ઉસ્તાદ શાયરોમાં ગાલિબ કે મીર. હવે હું અને શેખ આદમ પોતે ગાલિબના એટલા મોટા ફેન છીએ કે મારા મને નથી લાગતું કે અમારાથી મોટા કોઈ ચાહકો હોય ગાલિબ સાહેબ. પણ અમને એમ થયું કે ગાલિબ સાહેબની ગઝલો બેગમ અખ્તર સાહેબાથી કે એલ સાયગલ સાહેબથી લઈને આજ સુધી ગવાયેલી છે, પણ આજના દોરના જે શાયરો છે એમની તરફ લોકો કેમ ધ્યાન નથી આપતા, અને આજના શાયરો છે જે આજની ભાષા લખે છે. દાખલા તરીકે નિદા ફાઝલીની હમણાં હું એક ગઝલ રેકોર્ડ કરતો હતો, મને એ શેરો એટલા બોલતા લાગ્યા અને આજના દોરને અનુલક્ષીને મને એ શેર એટલા આજના આ દોરને લાગતા વળગતા લાગ્યા કે મેં એમ લખેલું કે કુછ ભી બચા ના કહેને કો હર બાત હો ગઈ, કુછ ભી બચા ના કહેને કો હર બાત હો ગઈ, આવો કહીં શરાબ પીએ રાત હો ગઈ. એમાં આગળ એક એને એટલો સરસ શેર કહેલો કે નકશા ઉઠા કે કોઈ નયા શહેર ઢૂંઢીએ, નકશા ઉઠા કે કોઈ નયા શહેર ઢૂંઢીએ, ઈ શહેર મેં તો સબસે મુલાકાત હો ગઈ, શહેર મેં તો સબસે મુલાકાત. તો મુંબઈ શહેરમાં આજે લોકોની એવી હાલત છે, લોકો કંટાળી ગયા છે, લોકો પુના ભાગી રહ્યા છે, મેં બેંગ્લોર ભાગી રહ્યા, કારણ કે અત્યારનો આ જે સમય છે આ દોર છે, એટલે જે શાયરો આ સમયની આ દોરની જે ભાષા લખી રહ્યા છે એને ગાવાની ઓર મજા છે. એટલે મને લાગે છે કે મારો ઇંતખાબ અથવા તો ચયન કરવાનો એક મુખ્ય મુદ્દો એ હતો કે આજના શાયરોને ગાઈએ અને આજના શાયરોની જે ભાષા છે, એની જે બોલચાલની જબાન છે, એ આપણે લોકો સુધી પહોંચે. રોને કા તો આલમ એસા થા હમ ઝૂમ કે સાવન તક પહોંચે, દો ચાર હી આંસુ એસે થે જો આપકે દામન તક પહોંચે. અબ એક મોટા ગજાનો રોજ ઉપર પહોંચેલો શાયર આજે આપણી વચ્ચે નથી પંકજભાઈ, ખરેખર આપણા બધાના હૃદયમાં એના માટે એક એક જીવી ન મિટાવી શકાય એવી લાગણી છે. શેખ આદમભાઈ ની એક હું નાની એવી વાત એટલે કરવા માંગુ છું. શેખ આદમભાઈ ની પહેલી મુલાકાત મારી સાથે થઈ, જી 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 બિલકુલ, પછી કૈલાસ પંડિત ના થ્રુ એ પણ. એટલે અમે જયારે ભાઈઓ સાથે રહેતા ત્યારે શેખ આદમભાઈ ને હું ઘરે લઈ આવ્યો, કારણ કે મેં પણ એમનું બહુ જ નામ સાંભળેલું, જર્મની થી આવ્યા હતા અને હું એમને ઘરે લઈ આવ્યો. એટલે એમણે મને એમને એક એવો અનુભવ થયેલો કે એમણે બધી ઘણી બધી ગઝલો લોકોને આપી હશે, ઘણી બધી ગઝલો લોકો એમની પાસેથી લીધી હશે, પણ કોઈએ એમની ગઝલો ગાઈ નહોતી. એટલે એમને એક બિટર એક્સપિરિયન્સ જે કહીએ ને આપણે, એવું એક મનમાં એક દુરાગ લાગ્યા કરતો, પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો કે આ ફિલ્મ વાળા લોકો આપણને બોલાવે. ને અમારા કેસમાં એવું થયું કે અમારે ત્યાં આવ્યા અને મને લાગે છે કે એકાદ અઠવાડિયામાં જ પંકજે એમની ગઝલો રેકોર્ડ કરી. જી જી. એટલે એમને અમારા ફેમિલી, અમારા પરિવાર સાથે, પંકજ સાથે એક એટલું બધું ઇમોશનલ એટેચમેન્ટ થઈ ગયું. મને લાગે છે કે ત્યાર પછી એ બીજે ક્યાંય ગયા જ નહોતા પોતાની ગઝલ આપવા કે કોઈને સંભળાવવા માટે. આપણે જે વાત કરી શેખ આદમજીની વેદના, એ વેદના સતત ડોકાયા કરતી એમના શેરમાં, અને અલ્લાહથી એ ઇબાદત કરતા કે કુછ એસી ભી બિજલી ચમકાઓ જો મેરે દામન તક પહોંચે, મુજ તક પહોંચે. શેખ આદમ વોઝ ગ્રેટ. અને અને આબુભાઈનો એક બીજી વાત બહુ સરસ હતી, એમના એ બહુ વિટી પણ હતા, એટલે કે એમનામાં હ્યુમર. એટલે એમણે એમની એક ગઝલ હમણાં મેં મારી એક આરંભ કેસેટમાં કરી છે, એ બહુ સુંદર એનો મતલા છે કે હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છો પ્રેમમાં, હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છો પ્રેમમાં, કે પછી એવું નથી બંને છીએ કે વેમમાં. શેખ આદમભાઈ ને આજે આપણે યાદ કરવાનો લાગે છે. હવે ઘણી વખતે એવું થાય છે, આપણે જે મજાકિયા સ્વભાવની જે વાત કરી, લતીફે લુત્ફ જેમની વાતોમાં હતું, એમાં એક વખત હું ઉર્દુ સર્વિસ સંભાળું અમદાવાદથી,
અને શેખ આદમભાઈને મેં બોલાવી લીધા કે શરાબ નો શીખાને ઝહેર જિસ્માની ઓર ઝહેની, શરાબ છે માણસના દિલો દિમાગને ખતમ કરે છે. અને ભૂલથી શેખ આદમભાઈને મારથી બોલાવી દીધા, મને આવીને કે હું તો પીવા વાળો માણસ છું, આની હું કેવી રીતે બોલું. આજે કપડા એ આવશ્યક છે વસ્તુ, એ જરૂરિયાત છે, પણ આજે એ ડેવલપિંગ કન્ટ્રીઝમાં બધે ફેશન બનતું જાય છે. એક શાયરે કહ્યું છે કે કપડો કો બદલના તો એક બહાના હૈ, કપડો કો બદલના તો એક બહાના હૈ, અસલ તો મિટ્ટી કી ઇમારત કો મૌસમ સે બચાના હૈ. ક્યા બાત કજી ભાઈ, તીનો ભાઈ સે મેં પૂછુંગા કે મૌસમ કે તકાઝે કે સામને આપ અપને ગલે કો કૈસે સંભાલતે હૈ, ક્યા રિયાઝ જરૂરી હૈ. તીનો ભાઈઓ સે મેરી યે ગુઝારિશ હૈ, તીન મૌસમ એક સાથ આપ દેખી રહે હૈ તો અબ મુજે બચના હૈ. તીનો મૌસમ મે, તીનો મૌસમ મે કૈસે ગલે કો. એક વાત કેવા ખાસ માં જી, તમે જે પહેલો પ્રશ્ન પૂછો ને મનરભાઈ ને કે આ દિશા કોણે બતાવી કે ખુદ બતાવો, પણ સાચી દિશા મ્યુઝિક ની ઉદાસ ફેમિલી નો બતાવવા વાળો હું છું. એ સાચી વાત છે, બિલકુલ નિર્મળ જે કહે છે વાત સાચી છે. 1957-58 માં સ્કૂલ માં અહીંયા ગાતો હતો, ચૌધરી સ્કૂલ માં મને પ્રાઇઝ મળેલું, ને ત્યાર પહેલા હું બધા પિક્ચર ના ગીતો ગાતો હતો. મેં જયારે ગાવાનું ચાલુ કર્યું, હું જયારે પ્રાઇઝ લાવ્યો, ત્યાર પછી આ લોકો બધા ઇન્સ્પાયર થઈને પછી એ લોકોએ ગાવાનું. તમારા પરિવારમાં એટલે બાકી તો પછી બધું માનરભાઈને ખબર છે, પણ સાચી દિશા બતાવવા વાળો હું છું. દિશા પણ બતાવીને આપ પણ આપનો એક મુકામ બનાવ્યો છે, એક પોતાની અલગ આઈડેન્ટિટી બનાવી છે, એક અલગ શખ્સિયત તમારી પણ છે. તો એ માટે રિયાઝ અને જે પ્રેરણા છે એના સ્ત્રોતની આપ થોડી વાત કરશો. રિયાઝમાં એકચ્યુઅલી મેં તો પરમાભાઈ હું તો રાજકોટમાં હતો ત્યારથી મ્યુઝિક તો શીખતો હતો. બાબુભાઈ અંધારિયાનું નામ આપે સાંભળ્યું, ગૌરવ છે. એમની પાસે હું ત્યારે એકેડેમી અહીંયા હતી, જે જૂના બી ગિરાની હાઈસ્કૂલ જૂની હતી, ત્યાં હું ત્યાં 3 રૂપિયામાં મહિનામાં ટ્યુશનમાં જતો એમની પાસે શીખવા માટે. ને ત્યારે એક બે વર્ષ ખાલી મને લાગે છે એક રાગ શીખેલો હું બિલાવલ અને સારે ગામ પદમિશા ને એ જ શીખેલો. ઇનિશિયલ જે ખબર પડવી જોઈએ કે આ શું કહેવાય, સા કેમ હોય, ક્યાંથી લગાડવાનો સૂર, એ બધું ત્યાં શીખેલું. ત્યાર પછી રાજકોટમાં એક ખાન સાહેબ હતા, ગુલામ કાદેકર, સિતાર બજાવતા, એમની પાસે હું શીખ્યો રાજકોટમાં. પછી બોમ્બે જઈને હું પછી તો મનરભાઈના બધા સાથે હતા, એટલે ત્યાં પછી ગોવિંદ પ્રસાદ જયપુરવાલા, લક્ષ્મી પ્રસાદ જયપુરવાલા, પછી બધા ફયાઝ અહેમદ ખાન સાહેબ, બધા રિયાઝ અમે લોકોએ જે એકચ્યુઅલી જે ઘરાનામાં જે થાય એવો રિયાઝ નથી કરેલો, પણ અમે બેઝિક બધું જે ક્લાસિકલ નોલેજ જે જોઈએ એ અમે ત્રણેય ભાઈઓએ રેગ્યુલર શીખેલું છે ઉર્દુ ભાષા. પણ મારું હજી એમ કહેવાનું છે કે રિયાઝ એટલે એવું નહીં કે 5 વાગ્યામાં ઉઠીને રાતના તમે 10 વાગ્યા સુધી રિયાઝ કરો, એ રિયાઝમાં હું નથી માનતો. રિયાઝ એવી જરૂરી વસ્તુ છે કે જેનાથી તમારું ગળું જે દરરોજ તમારી જે પ્રેક્ટિસ છે ગાવાની એ દરરોજ તમને એની મતલબ તમે ફિટ રહ્યો ગાવા માટે રેગ્યુલર, પણ એવો રિયાઝ કરવાની જરૂર નથી. કારણ કે તમારે ક્લાસિકલ ગાવું નથી, તમારે ખાન સાહેબ થવું હોય તો પછી એવા રિયાઝની જરૂર પડે. અમારું જે ગાવાનું છે એમાં જેટલું ટેકનિકલી જે ગાવાનું છે એટલો રિયાઝ તમે કરો એ બી બહુ જરૂરી છે. બસ એટલું કલાક કરો તો બી મારા હિસાબે બહુ થઈ ગયું. કેવી રીતે કરો છો એના ઉપર? હા, એના10 કલાક રિયાઝ કરે છે, 15 કલાક રિયાઝ કરે છે, પણ મારા હિસાબે મેં જે કીધું એ પ્રમાણે રિયાઝ કરવાથી ગળાને ખરાબ અસર નથી. અને બહુ કોઈ તમારા કોઈ ટીચર પાસે તમે ક્યાંય બી તમે જેની પાસે શીખતા હો, ખાસ પાસે કે કોઈ પણ, એનાથી બહુ જો તમે રિયાઝ કરો તો પછી એનું જે એની જે ગાવાની સ્ટાઇલ છે તમારામાં એટલી બધી આવી જાય કે તમારી જે ઓરિજિનાલિટી છે એ બધી વોઇસની ખતમ નીકળી જાય, તમારી જે પોતાની જે મજા છે. દોસ્તો, પથ્થર કે જીગર વાલો ગમે વો રવાની હૈ, ખુદ રાહ બના લેગા બહેતા હુઆ પાણી હૈ. દુઃખ અને દર્દ આપણે દિલની એડતગીર્દ કેટલી પણ દિવારો બનાવીએ પણ એ ગમે ત્યાંથી પ્રવેશી જશે, અને દિલમાં જ્યારે દર્દ પ્રવેશે પછી એ આંખોની દિવાલ ઉપર ટાંગેલી જે પાપણોની ફ્રેમ છે એમાં આપણને ચમકતું મોતી જોવા મળે છે, એને શાયર આંસુ કહે છે. અને આ જ વસ્તુ જ્યારે એક ગાયક
આત્મસાત કરે છે. બીજાના શબ્દો, બીજાના કહેલા શેર પોતે આત્મસાત કરી અને એની બંદિશ બનાવે અને ગાય અને શ્રોતા સુધી એ પહોંચાડે. આખી જે પ્રક્રિયા છે એમાં ત્રણેય ભાઈઓને એક જ કોમન પ્રશ્ન કે તમારી પોતાની આંતરિક અનુભૂતિની થોડીક વાત કરશો. આંતરિક અનુભૂતિ, આપ જે દર્દની વાત કરો, દર્દની અને એ દ્વારા જે તમને પ્રેરણા મળે કે આનું સંગીત હું આવું બનાવવાનું કોમ્પોઝિશન આવું. મારા કેસમાં વાત, મારા વિશે હું વાત કરું તો મારું, મારી શરૂઆત પ્લેબેક સિંગિંગથી થયેલી ફિલ્મોમાં. એટલે ગઝલ તો એક મારો શોખ રહ્યો છે હંમેશા અને હજી પણ એ શોખના હિસાબે જ છે. મારું મેઇન ટ્રેક હતો ફિલ્મ પ્લેબેક સિંગિંગ, જે મેં શરૂ કરેલું 68-69 થી. એટલે મારા કેસમાં મારે અહીંયાથી ગુજરાતી તરીકે હું જ્યારે ગયો ત્યારે મારે ઉર્દુ શીખવું પડ્યું હતું. એટલે ઉર્દુની જે શાયરી એનો મને અનુભવ થયો, એમાંથી થોડુંક મને એક્સપ્રેશનની વાત જાણવા મળી. અને ત્યાર પછી જ્યારે ફિલ્મમાં ગાવાનું થયું ત્યારે એક ગીત આપણે ગાઈએ ત્યારે એમાં તમારે જે સિચ્યુએશન હોય એ આખી સિચ્યુએશનમાં પોતે પોતાની જાતને ઊભી રાખવી પડે કે આ હીરો આ સિચ્યુએશનમાં ગીત ગાય છે. એટલે એ જે સિચ્યુએશન હોય એ સિચ્યુએશન પ્રમાણે આપણે પોતાને રેકોર્ડિંગ રૂમમાં કલ્પના કરવી પડે છે. એટલે મારા વિશે વાત કરું તો મારી પ્રેક્ટિસ આ હતી કે જ્યારે હું કોઈ પણ એક સિચ્યુએશનલ કે કોઈ પણ ગીત ગાતો હતો ત્યારે એ વિશેનો વિચાર કરી અને મારી જાતને એમાં મૂકતો હતો. અને હજી આજે પણ આપણે કોઈ પણ ગઝલો સાંભળીએ ત્યારે આપણે કે વાંચીએ ત્યારે આપણે પોતાની જાતને એમાં બેસાડીએ કે આ શેર કે કોઈ રોમેન્ટિક હોય કે કોઈ વિરહનો હોય તો એમાં આપણે વિચારીએ કે ભાઈ એક પ્રેમિકાથી પ્રેમી દૂર થાય ત્યારે એની કેવી સિચ્યુએશન થાય, ત્યારે આપણે પોતાની જાતને બેસાડીને એવી રીતની પ્રેક્ટિસથી મારી ગાયકીમાં મેં એક એક્સપ્રેશન લાવવાની કોશિશ કરી. પંકજી, આપ તો પોતે બંદિશકાર પણ છો, તમારી ગઝલોની બંદિશ પણ તમે ખુદ જ બનાવો છો, તો આ શબ્દોને આત્મસાત કરીને તમે કેવી રીતે એની ધૂન બનાવો છો, રાગના સિલેક્શન કે ભાવ? હું એવું સમજુ છું કે મીરે બરાબર શેર યાદ નથી આવતો પણ મીરના બે મિશ્રા મને ધૂંધળા એવા યાદ છે કે બંદિશો અલ્ફાઝ નહીં કાફી, ગઝલ ગઝલ મેં ગઝલ કહેને કે લિયે જો જે પણ છે ઉસમે ખુદ જિગર ભી શામિલ હોના જરૂરી. ગઝલ મેં બંદિશ અલ્ફાઝ હી નહીં કાફી, જિગર કા ખૂન ભી કો ચાહિયે અસર કે લિયે. અસર કે લિયે આ જે શેર છે મીર તકી મીરનો કે કેસર ઉલ જાફરીએ કહેલું કે ક્યાં તબ કહીં જાકે ગઝલ લિખી મેં તુજે સોચતા રહા બરસો. તો ગઝલ જે ગઝલ છે એ શાયરી છે, અહેસાસની શાયરી છે કે જે તમે એને તમે અનુભવી શકો પણ એના વિશે વર્ણન ન કરી શકો. એટલે જ્યાં સુધી ગઝલની બંદિશ અથવા તો ગઝલ ગાવાની જે શૈલી અથવા જે પણ આ બધા વિષયો છે એમાં હું એટલું જ કહી શકું કે આ બધું મેં જેટલું અત્યાર સુધી કરેલું છે ખાલી મેં અનુભવેલું છે. અને જે પણ મેં કંઈ અનુભવેલું છે એ મ્યુઝિક અથવા તો સંગીતના રૂપે પાછું આપની સામે આવેલું છે. એટલે આમાં મારા હિસાબે મારા કેસમાં મને એવું લાગે છે કે આમાં કોઈ થિયરી કામ નથી આવતું કે શબ્દો સામે આવે એ શબ્દોને આપણે બેસીને વિચારીએ અને એ શબ્દોને અનુભવીએ એનો અહેસાસ થાય. સરસ વાત પંકજભાઈ કરી રહ્યા છે. એ અહેસાસ તમારી સામે કે રૂહ કો દર્દ મિલા દર્દ કો આંખે ન મિલી તુજકો મહેસૂસ કિયા હૈ તુજે દેખા તો નથી વર્ણન ભી નથી શકા થી વાત પંકજભાઈ યે કહે છે. વેદના છે જી ઈશાન ઈશાન કે અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગત માં હે કોઈ નું રૂપ દિલ ના પ્રેમ ને વાચા અપાવે છે. ગઝલ સર્જાય ના કૈલાસ દિલમાં દાહ લાગ્યા વિન પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે. કારણ છે એની પાછળ, એની પાછળ વેદના છે. નૂર ગઝલ ની વાત ચાલી છે, શાયર ની અનુભૂતિ તો ત્યાં પહોંચે. લોકો કહે છે ને કે જ્યાં ના પહોંચે કવિ રવિ ત્યાં પહોંચે કવિ. એક ગઝલ ના બે શેર છે કે સૂરજ દેખતી હૈ ચાંદ દેખતી હૈ સિતારો સે આગે ગઝલ દેખતી હૈ. થે પાસબાન અંધે ઓર રાહગીર બહને લૂટી થી દિલ કી અસમત ગઝલ દેખતી હૈ. ચરાગ બુઝા દો ખુદ કો છુપા દો વો દેખો
वो देखो गजल देती है। तो आज जे मुकाम गजल मा हमारा इंतखाब गजल वक्त बात थी थी के आजे मानवी ना सराउंडिंग्स बदलाया छे विकसित थता जाय छे एनी साथे हृदय संकुचित थतु जाय छे अने आजे हृदय नी दरो दीवारों ने ताजी राखवा माटे એમાં પ્રાણ તત્વ રાખવા માટે આત્મા રાખવા માટે સંગીત જ એક મારા ખ્યાલથી માધ્યમ એવું છે આજના ટેકનિકલ યુગમાં, કારણ કે એટલા બધા આપણે બધા મોનોટોનસ થતા જઈએ છે હે। તો મને એમ લાગે છે કે જે લોકો સુધી પહોંચ્યું છે એના માટે એક આવાજ તો બહુ જરૂરી છે માણસ આવાજ। ઘણા બધા નિર્મળભાઈ વાત કરી કે રિયાઝ કરે બધું કરે પણ જે આવાજ બેઝિક જે મૂડી છે કુદરતી દેન। એક શેર યાદ આવે છે ત્રણે ભાઈઓને અર્પિત કરું છું, રહ રહ કર મેં સોચ રહા હું કોણ હૈ એસા જાદુગર, રહ રહ કે મેં સોચ રહા હું કોણ હૈ એસા જાદુગર જિસકી એક આવાજ ને બઢતે તૂફાન કા રુખ મોડ દિયા। એક ગુજરાત ને એક વિશ્વના તખ્તા ઉપર જેમણે એક એક જાદુગરી જેમણે સ્થાપી છે, ત્રણે ભાઈઓને એક સવાલ કે જે આવાજ જે છે એ કોક નવા ગાયકે એની અંદર તલફ્ઝની વાત આવી જાય, ઉર્દુ ગાતા તો ઉર્દુ અદબની વાત આવી જાય, કે ઉર્દુ શીખવું, શાયર સાથે ધડબો રાખવો જોઈએ, એને શાયરોને મળતા રહેવું જોઈએ, આ બધી તો બાબતો છે જ જે પ્રાણ છે એમાં તમારે સતત એના સંઘર્ષમાં રહેવું પડે। પણ ગળા વિશે અને ગળાને સાચવવું અને ગળાની તૈયારી એ વિશે ત્રણે ભાઈઓ આ પ્રશ્ન મારો આપણા ગુજરાતના યુવા ગાયકોને માર્ગદર્શન મળે અને હું એમ કહીશ કે તમે એના તમે માર્ગદર્શન તમે જ આપી શકો જી। તો પ્લીઝ સૌથી પહેલા તો તમારે એક વાત કહું કે અમારા ત્રણેય ભાઈઓ મા બાપના આશીર્વાદ કે જેને જે માયા વતન દીકરા આપા બાકી પંકજભાઈ નિર્મળની વાત સાચી છે। પરમ દિવસે હું મુંબઈમાં લતાજીના પ્રોગ્રામમાં ગયેલો અને 12 વર્ષ પછી એમને બોમ્બેમાં ગયો તો આખો મંગેશકર પરિવાર લતાજી ઉષા મંગેશકર જગન્નાથ મંગેશકર બધા સ્ટેજ પર હતા ત્યારે એમ થાય ખરું કે મા બાપ કે કોઈ આપણે જો આજના જમાના પ્રમાણે જીનેટિક્સમાં માનતા હોઈએ તો કોઈ એવું કારણ છે કે જેના હિસાબે એક કુદરતી દેહ એટલે સૌથી પ્રથમ તો એ વાત છે કે અવાજ એ પણ ઈશ્વરની એક કૃપા ઈશ્વરની એક ભેટ પણ એ અવાજને પછી કેવી રીતે કેળવવો અને એ અવાજને તમે કેવી રીતે આગળ વધારીને એનો તમે પ્રોફેશનલ જેને કહેવાય કે ઉપયોગ અથવા તો એવી રીતે ઉપયોગ કરો કે જે લોકોને પસંદ આવે એમાં સૌથી પહેલું મારા હિસાબે એનું સૌથી પહેલું જે પગથિયું કહેવાય એ છે કે એક મનની અંદર એક સંકલ્પ કે સંગીત છે એ સાધના અને સાધના જો બની જાય સંગીત જીવનમાં તો જ તમે સક્સેસફુલ થઈ શકો એવું એવા ઘણા ગાયકો છે કે જેમને સક્સેસ યા તો સફળતા મળી છે થોડા વખત માટે આજે મનરભાઈને 30 વર્ષ થઈ ગયા અને હજુ એટલા ને એટલા સફળ છે એની પાછળ સાધના છે કે એની પાછળ એક ડેડિકેશન છે કે ભાઈ મારે સંગીત સિવાય જીવનમાં મને કોઈ વાતમાં રસ નથી એટલે જ્યાં સુધી એ લગન પેદા ન થાય જ્યાં સુધી સંગીત માટે તમે તમારું જીવન પૂરું જેને કહેવાય કે બલિદાન તમારું એ તો સેક્રિફાઈસ કરી આપો કે અર્પણ કરી આપો, બલિદાન ઇઝ નોટ ધ રાઈટ વર્ડ, અર્પણ કરી આપો કે જીવન તમારું એની પાછળ ત્યારે આપણે એમ કહીએ ને કે આપણે ગિરનારમાં જઈને તમે ધોળી દેખાવ આ ઇન શોર્ટ આ વસ્તુ એવી છે કે તાલીમ બહુ જરૂરી છે, તાલીમની સાથે સાથે ક્લાસિકલ શાસ્ત્રીય સંગીત જાણવું પણ બહુ જરૂરી છે, ભાષાનું જ્ઞાન પણ જરૂરી છે, શાયરો સાથે બેસવું પણ જરૂરી છે, પણ એ સિવાય સૌથી મોટું તત્વ એ છે લગન એ એની પાછળ ભેખ લઈ લો અને એમ એમ વિચારી લો કે બસ હવે જીવનમાં બીજું મનરભાઈ પ્લીઝ પંકજભાઈ કીધું આઈ વિલ એન્ડોર્સ ઇટ, બિલકુલ ખરી વાત છે, એમાં તો કોઈ બીજા કોઈ એવા પોઈન્ટ્સ નથી પણ એક બે પોઈન્ટ્સ જે મારા અનુભવે હું આપને કહેવા માગું છું એમાં એક વસ્તુ એવી છે જે મેં મહેસૂસ કરી છે અને અત્યારે ખાસ કરીને કે જે યુવા ગાયકો જે હોય છે જે યંગ જે લોકો કુદરતી એક અવાજની દેન મળે છે અથવા તો કુદરતી એક સૂઝ મળે છે સંગીતની એ લોકોને સહી વખતે સહી માર્ગદર્શન મળતું નથી, એક પ્રોબ્લેમ એ છે મોટા જે
અમારા કેસમાં અમે કહીએ તો કદાચ મેં થોડું ભોગ્યું હશે. બિલકુલ, માર્ગદર્શન બહુ જોઈએ. મને જે સમયે હું સ્ટ્રગલ કરતો હતો ત્યારે મને કોઈ માર્ગદર્શન કરવાવાળું હતું, એટલે મેં ઘણા બધા ન્યૂઝ આપણે ટીચરો પાસે શીખવાની કોશિશ કરી, મારી જાતને એમાં બેસાડવાની કોશિશ કરી, ત્યારે આપણી પાસે કોઈ દિશા નહોતી. મકી કે જલવો સે થે નુમાયા, મકી કે જલવે મકાં સે પહેલે, મોહબ્બત આયના બન ચુકી થી વજૂદ બઝમે જહાં સે પહેલે. બઝમ તો બહોત બાદ મેં આઈ હૈ, વિશ્વ કા નિર્માણ ભી બહોત બાદ મેં હુઆ હૈ. સબસે પહેલે જો નિર્માણ હુઆ હૈ, જિસકી ઇજાદ હુઈ હૈ, વો હૈ મોહબ્બત. ઓર મોહબ્બત કો બયાં કરને કા હસી એક જરિયા, સંગીત કે અલાવા ઓર ક્યા હો સકતા હૈ. જિન મૌસમ હૈ જિન્હોને મિલકે એક નગમા ગાયા હૈ ઝફર સાહબ કા, કે વો મોહબ્બતોં કા યે અંદાઝ સુબહ શામ રહે, મોહબ્બતોં કા યે અંદાઝ સુબહ શામ રહે, બિછડ ભી જાયે તો કાયમ દુઆ સલામ. નહીં સાહબ, હમ બિછડને નહીં દેંગે ઇન્હે, ક્યોંકિ ઇન તીનો ભાઈઓ કો હમ કહેતે હૈ ધન્યવાદ, નમસ્કાર, ઓર ખુદા હાફિઝ. શુક્રિયા સાહેબ.